વેલકમ એલાગના સમાચાર પર નજર કરીએ તો ધ્રાંગધ્રા શાખા નહેરની અંદર ચેકડેમ અને બકનાણી ખેડૂતમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે હળવદ તાલુકાના ખેડૂતોએ ધ્રાંગધ્રા શાખાની નહેરનું ચેકિંગ હાથ ધરતા ધ્રાંગધ્રા પાસે નહેરની અંદર ચેકડેમ અને બકનાણી જોવા મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। હળવદ માળિયા મોરબી સહિતના તાલુકાના ગામોને પાણી પૂરું પાડતી ધ્રાંગધ્રા નહેરમાંથી પાણી ના મળતું હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે હળવદ તાલુકાના ખેડૂતોએ ધ્રાંગધ્રા શાખાની નહેરનું ચેકિંગ હાથ ધરતા ધ્રાંગધ્રા પાસે નહેરની અંદર ચેકડેમ અને બકનાણી જોવા મળતા ખેડૂતોમાં રોષ ફેલાવ્યો છે। નર્મદાનું પાણી હળવદ માળિયા અને મોરબી તેમજ સુરેન્દ્રનગરના ગામોને મળી રહે તે માટે 652 કરોડના ખર્ચે ધ્રાંગધ્રા શહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ નહેરમાં પાણી છોડવામાં આવ્યું હોવા છતાં પાણી ખેડૂતો સુધી પહોંચ્યું નહોતું, જેથી ખેડૂતો દ્વારા કેનાલનું ચેકિંગ હાથ ધરાયું હતું। આ ચેકિંગ દરમિયાન ચોકામદારે વિગતો બહાર આવી હતી, અંદરના ભાગે ચેકડેમ તેમજ બકનાણી બનાવીને પાણીને રોકવામાં આવતું હોવાથી જોવા મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। કેનાલમાં પાણી રોકવા અનેક જગ્યાએ ગેરકાયદેસર પાળા અધિકારીઓ તેમજ રાજકીયોની મહેરબાનીથી બનાવવામાં આવ્યા હોવાની લોકચર્ચા। આ ગેરકાયદેસર બનાવેલા પાળાથી ખેડૂતો સુધી પાણી પહોંચતું નહોતું, જેથી આ બાબતે ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા હતા। શાહરૂખ શિપાઈ સાથે ગુજરાત ન્યૂઝ ધ્રાંગધ્રા।